ઓલપાડના સાયણમાં સ્થાનિક તંત્રની આંખ આડા કાન કરવાની નીતિના કારણે એક બાળકનો ઝાડા ઉલટીના કારણે મોત નીપજ્યું હતું। આ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણીજન્ય રોગોએ માથું ઉંચકતા બાળકો અને મહિલાઓ પાણીજન્ય રોગોની ઝપેટમાં આવી ગયા છે। ઝાડા ઉલટીના કારણે 8 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજતા આરોગ્ય તંત્રની 2 ટીમ સાયણ વિસ્તારમાં 24 કલાક દવાનું વિતરણ કરી રહી છે। સાયણના આદર્શનગર વિસ્તારમાં પાણીજન્ય રોગ વકરતા હાલમાં બનેલા મંત્રી મુકેશ પટેલે તાબડતોડ સૂચના આપતા પહેલાં ભાજપના તાલુકા પ્રમુખ બ્રિજેશ પટેલ સહિતના આગેવાનોએ સ્થળ તપાસ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યારે આજે તેમના પીએ અશોક પટેલે હોસ્પિટલની મુલાકાત લઈ તાલુકા હેલ્થ ઓફિસરને સૂચના આપી હતી અને સરકારી હોસ્પિટલમાં રજા પર હોય તમામ કર્મચારીની રજા રદ કરી ફરજ પર જોડવા તેમજ સ્ટાફ વધારવા સૂચના આપવામાં આવી હતી। નિર્મલ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી। मेरा नाम कमलेश कुमार है। कमलेश जी, आपके आप कहाँ रहते हैं? आप मैं आदर्शनगर रहता हूँ। तो कितने दिन से वहाँ पे बीमारी चल रही है? वो बीमारी 2-3 दिन चल रहा था, वो मेरा बच्चा संतुष्ट था, इसके बाद यहाँ लाया, एक संदास किया था, इसके बाद यहाँ लाया, इसके बाद भर्ती किया, इसके बाद दवा दारू देख रेख नहीं बराबर किए, बोले नशा नहीं मिला है, इसके बाद डॉक्टर घर चले गए, यहाँ कोई नहीं था। क्या नाम था बच्चे का? कितने साल की है? बच्चे का 5 साल था, अमन कुमार नाम था। अच्छा, तो यहाँ पे लेके आए लेकिन वहाँ पे कोई आए नहीं आपको? नहीं, इसके बाद मैं 9-10 खोला डिलीवरी केस, तो एक मैडम जाग वाली थी, वो डांटने लगी, मैं बोला उसको मैं देखा ना क्या कर रहा क्या नहीं कर रहा है, बच्चा मेरा घबरा रहा है, आपको बोलना पड़ेगा। अच्छा, मतलब आप आए तो कोई छेद नहीं है यहाँ पे? वहाँ पर एक सुई लगा के, दो सुई लाया था, एक सुई लगाई, इसके बाद बच्चा को कोई दवा दाई को चल नहीं गए, चाय पिया, कुल किया, ये लोग थोड़ा ध्यान दिया होता था, मेरा बच्चा नहीं मरता। अब ये लोग जवाब दे दिया होता कि भैया मेरे पास के बाहर है, तो ये खेल जाओ बच्चा, तो मैंने चला गया होता तो मेरा बच्चा बच जाता, बहु ये लोग चाल से मेरा बच्चा मर गया। कोई ट्रीटमेंट नहीं किया था? वो ट्रीटमेंट के करके एक सुई लगा कर, इसके बाद कोई देख रेख नहीं कर रहा था, वहाँ जैसे भी लगा रखा था मेरा, और मैं हाथा जो सिम पर हम बुला रहा था, आएंगे देखेंगे, हाँ 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 करते रह गए, डॉक्टर आएंगे तो देखेंगे, सुई लगाएंगे। जी अशोक भाई, छेल्ला 3 दिवसथी સાયણના આદર્શનગરમાં જે ઝાડા ઉલટીના કેસો સતત વધવાને કારણે અહીંયાના સ્થાનિક દવાખાનાઓ, આપણા CSC અને ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા 2 દિવસથી માન્ય મંત્રી શ્રી મુકેશભાઈની સૂચનાને પગલે હું મુલાકાત લઈ રહ્યો છું। હવે અચાનક કેસોમાં વધારોને કારણે જે સ્ટાફ છે હોસ્પિટલોનો, એ સ્ટાફમાં ઘણી અછત જોવા મળી રહી છે, તો વધારાનો સ્ટાફ અહીંયા જે 2 MO અને 3-4 સ્ટાફ નર્સ, એની સૂચના માન્ય મંત્રીશ્રીએ કલેક્ટર સાહેબને આપી દીધી છે, એટલે ટૂંક સમયની અંદર તકેદારીના ભાગને રૂપે કોઈક જાનહાનિ ન થાય એ માટે વધારાનો સ્ટાફ પણ અહીંયા ટૂંક સમયમાં હાજર થયો।